વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે વક્રી ભવનની અંદર થોડુંક આગળ વધવાનું છે. આગળ વધતા આજે આપણે એક ટોપિક ભણવાના છીએ જે બહુ સિમ્પલી ટોપિક છે અને થોડું ઘણું આપણને નોલેજ પ્રાપ્ત થાય એવી એક ઘટના છે કે જેમની અંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત આ બંને ઉપર વક્રી ભવન શું અસર કરે છે એ વસ્તુને આપણે સમજવાની છે. આકૃતિને આપણે ધ્યાનમાં લઈએ પહેલાં. ઘણી વખત તમે એવું જોયું છે મિત્રો કે માની લો કે ભાઈ સવારની વાત કરીએ તો જ્યારે હજુ સૂર્ય ઉગેલો નથી એ પરિસ્થિતિની અંદર તમને સૂર્ય દેખાતો નથી, પણ છતાં પણ આપણે એવું કહી શકીએ કે સૂર્યના કિરણો જે છે આપણા સુધી પહોંચી ગયેલા હોય છે. અને રાત્રિના સમયે પણ તમે વિચારો તો રાત્રિના સમયે જ્યારે સૂર્ય આથમે છે એ આથમી ગયા પછી પણ આપણને સૂર્ય એના કિરણો જોવા મળતા હોય. તો અહીંયા માની લો કે આપણી પાસે આ સૂર્યની એક પોઝિશન છે, આ પોઝિશન એની વાસ્તવિક સ્થિતિ છે. એટલે કે સૂર્ય જે છે ને એ હાલમાં ક્ષિતિજ કરતા નીચે છે. ક્ષિતિજ કોને કહેવાય પહેલા તો એ સમજી લો. તો ક્ષિતિજ એટલે એવું ગણી શકીએ કે અવકાશ અને જમીન આ બંને જ જે જગ્યાએ ભેગા થતા હશે એ ભાગ એને આપણે ક્ષિતિજ તરીકે ઓળખીશું. ફરી પાછું કહું છું, જ્યાં અવકાશ, આકાશ અને જમીન આ બંને જે જગ્યા ઉપર ભેગા થતા હોય એ ભાગને તમે ક્ષિતિજ તરીકે ઓળખી શકો. ઘણી વખત તમે માનો કે દરિયાના કિનારે ઊભા છો તો દરિયા કિનારે તમને ખ્યાલ આવશે, દૂર સુધી તમે જુઓ છો તો તમને ખબર પડે ભાઈ જે પાણી અને અવકાશ આ બંને એકબીજાને ટચ થતા હોય એવો તમને ભાસ થાય. તો એ જે ભાસ થાય એને આપણે ક્ષિતિજ તરીકે ઓળખીએ છીએ. માની લો કે અત્યારે જે સૂર્ય છે એ સૂર્યની આ વાસ્તવિક સ્થિતિ છે, ક્ષિતિજ કરતા નીચે છે. પરંતુ સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો, માનો કે અહીંથી એક કિરણને હું દર્શાવીશ, એ કિરણો આ રીતે ગતિ કરી અને આપણા સુધી પહોંચે છે. પણ તમે જોઈ શકો હું જે કિરણ ડ્રો કરું છું એ સીધી રેખા છે, જ્યારે આકૃતિ આપણને દર્શાવે છે એની અંદર થોડોક વળાંક લે છે. એનો મતલબ શું થયો? તો કે પ્રકાશનું કિરણ શરૂઆતમાં સીધું હતું, અહીંયા સુધી સીધું કિરણ આવે છે, પણ ત્યાર પછી અંદરના ભાગમાં આ તો ડોટ શું છે? તો કે પૃથ્વીનું વાતાવરણ છે. જ્યારે પ્રકાશનું કિરણ વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે વાતાવરણના અલગ અલગ ભાગમાંથી એ પસાર થાય છે. હવે અલગ અલગ ભાગમાંથી જો એ પસાર થતું હોય તો એવી પરિસ્થિતિની અંદર અલગ અલગ માધ્યમમાંથી પસાર થવાના કારણે વક્રી ભવન અનુભવશે. આપણે આગળ વાત કરી ગયા છીએ કે માધ્યમ બદલાય તો એનો વક્રી ભવન બદલાય, અને વક્રી ભવન થવાના કારણે જોનાર વ્યક્તિ સુધી એ કિરણ પહોંચી જશે. પણ હકીકતમાં તમે જોવા જશો તો અહીંયા જે વળાંક લેતો ભાગ જે છે એ વળાંક લેતા ભાગને આપણે ધ્યાનમાં લઈએ તો એ આ રીતનો વળાંક લે છે. તો શું આપણને વળાંક લેતું કિરણ જોવા મળે? નહીં. આપણે આગળ બી ચર્ચા કરી છે કે વળાંક લેતું કિરણ આપણને દેખાતું નથી, પરંતુ જો આને ધ્યાનમાં લઈ અને આપણે એને સ્પર્શક દોરીએ જેથી આપણને સીધી રેખા મળે તો એ કિરણ સ્વરૂપે તમને બતાવું છું, એ સ્પર્શક તમારો સીધો આ રીતે જશે. અને એ શું દર્શાવે છે? તો એ આપણને દર્શાવે છે સૂર્યનું આભાસી સ્થાન. હકીકતમાં સૂર્ય ક્યાં છે? તો કે હકીકતમાં સૂર્ય છે અહીંયા નીચે, પણ દેખાય છે ક્યાં આપણને? તો કે દેખાય છે એની ઉપરની પરિસ્થિતિ, ક્ષિતિજ કરતા ઉપર. એટલે સિમ્પલ વસ્તુ થઈ કે પ્રકાશનું કિરણ જ્યારે સૂર્ય ઓરિજિનલ સૂર્યમાંથી જ્યારે આવતું હશે જેવું પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે એટલે એનું વક્રીભવન થશે. વક્રીભવન થવાના કારણે જોનાર વ્યક્તિની આંખ સુધી પહોંચશે, પરંતુ જોનાર વ્યક્તિને વક્રીભવન થયેલું કિરણ દેખાતું નથી. એટલે વક્રીભવન થયેલા કિરણને આપણે એક સીધી રેખામાં ધ્યાનમાં લઈ લઈએ તો સીધી રેખામાં જ્યાં આવતું હશે ત્યાં તમને સૂર્યનું એક આભાસી સ્થાન દર્શાવશે. થિયરીને સમજી લઈએ તો વાતાવરણમાંથી પ્રકાશ એના વક્રીભવનને લીધે ખરેખર સૂર્યોદયના સમય કરતા સૂર્ય આપણને થોડોક વહેલો ઉગતો હોય એવું આપણને જોવા મળે છે. અને સૂર્ય આથમી ગયો હોય તો આથમી ગયા પછી પણ આપણને થોડોક સમય જોવા મળતો હોય છે. એટલે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે તે ઉગ્યો કે આથમ્યો કહેવાય, પણ હકીકતમાં આપણને શું દેખાય છે? તો કે ભાઈ ક્ષિતિજ કરતા નીચે છે તો પણ આપણને સૂર્ય દેખાય છે, અને જ્યારે સૂર્ય
આથમી ગયો છે તો પણ આપણને થોડો ઘણો એનો પ્રકાશ જોવા મળતો હોય છે. હવે હવા, તો હવા એનો શૂન્ય અવકાશી સાપેક્ષ આપણને વક્રી પવનો ખબર છે એક છે, અને એના કારણે સૂર્યની દિશામાં આપણને આભાસી શિફ્ટ મળે છે. એટલે તમે એ આકૃતિમાં મેં તમને બતાવ્યું છે કે આકૃતિની અંદર તમે જોવા જાઓ છો તો આકૃતિમાં સૂર્યની પોઝિશન અહીંયા છે, પણ સ્થાનાંતર થવાને કારણે તમને સૂર્યની આભાસી પરિસ્થિતિ દેખાય છે, અને એ આભાસી પરિસ્થિતિ દેખાવાના કારણે સૂર્ય એ 2 મિનિટ વહેલા ઉગતો હોય અને 2 મિનિટ મોડો આથમતો હોય આપણને એવું જોવા મળશે. 2 મિનિટ વાળી વાતને તમારે યાદ રાખવાની છે, 2 મિનિટ વહેલા ઉગવું અને 2 મિનિટ મોડું આથમવું. ટૂંકમાં ખરેખરો સૂર્યોદય અને આભાસી સૂર્યાસ્ત અને ખરેખરો સૂર્યાસ્ત એ બંનેની વચ્ચે જો વાત કરીએ, માનો કે હું તમને એમ કહું ખરેખરો જે સૂર્યોદય થાય છે અને આભાસી સૂર્યોદય થાય એ, અને ખરેખરો જે સૂર્યાસ્ત થાય અને આભાસી સૂર્યાસ્ત થાય, તો એ બંને વચ્ચે 2 મિનિટનો એટલે ટોટલ 4 મિનિટનો તફાવત તમને જોવા મળે છે. એટલે તમે પેલું કારણ પણ શીખતા હશો કે જે તે તારાઓ રોજ 4 મિનિટ વહેલા ઉગતા હોય એવું તમને જોવા મળે છે, એ આના વક્રી ભવનના કારણે છે.